ભાગ્યે જ જોવા મળતા રાણપુરની અધિ જન્મભૂમિ સ્કૂલના છે આ દ્રશ્યો, કે જ્યાં શિક્ષકની બદલી થતા સ્કૂલના વિદ્યાર્થીઓ આજે ભૂખ હડતાલ પર ઉતર્યા છે, જ્યાં શિક્ષકને આચાર્યની પરીક્ષામાં પાસ થવાના કારણે તેમના વતન ખસ ગામે તેમણે બદલી માંગેલી અને સ્કૂલના વિદ્યાર્થીઓને આ બાબતની જાણ થતા બેનરો દ્વારા સાથે રાખી અને સૂત્રચાર કરી અને આજે આ વિદ્યાર્થીઓ હડતાલ પર બેસ્યા છે. ત્યારે શિક્ષક દ્વારા પોતાની આ સ્કૂલમાં જ રાખવા માટે વિદ્યાર્થીઓની આ માંગ છે. ત્યારે કહેવાય છે કે એક ગુરુ અને શિક્ષક કે જે બાળકોનું ઘડતર કરે છે, શિક્ષક વિદ્યાર્થીને પાયાનું ઘડતર આપે છે અને તેની સમાજમાં કઈ રીતે રહેવું તેની એક સમજ પણ આપવામાં આવે છે. ત્યારે આ વાત રાણપુર તાલુકાની છે કે જ્યાં ખસ ગામના આ શિક્ષક વનરાજસિંહ જાવડા કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષક તરીકે આ શાળાની અંદર ફરજ બજાવે છે, ત્યારે આ શાળાની અંદર ફરજ બજાવતા આ વનરાજસિંહ ચાવડા દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમનું કેટલું સારું વર્તન હશે તે આ દ્રશ્યો જ બતાવે છે, કે જ્યાં વનરાજસિંહ દ્વારા આચાર્યના પ્રમોશન સાથે પોતાના માદરે વતન એટલે કે ખસ ગામની અંદર આચાર્યની જગ્યા ખાલી હોવાના કારણે આ સ્થળ પર ગામ લોકોની પણ એક માંગ કે વનરાજસિંહ પોતે આચાર્ય તરીકે આ શાળામાં આવે અને આ શાળાનું નબળા શિક્ષકને કહી શકાય કે સારું શિક્ષણ બનાવે, જેને લઈ વનરાજસિંહ દ્વારા આ શાળામાં આચાર્ય તરીકે એ કહી શકાય કે તેમની મરજી રજૂ કરવામાં આવેલ અને આજે વનરાજસિંહને આ શાળાની અંદર આચાર્ય તરીકે તેમનું પોસ્ટિંગ થતા આ વાત કહી શકાય કે ધી જન્મભૂમિ આ શાળાના 900 જેટલા આ વિદ્યાર્થીઓને જાણ થતા વિદ્યાર્થીઓ દ્વારા આપ જોઈ શકો છો તે પ્રમાણેના આ દ્રશ્યોની અંદર હાથમાં બેનર રાખી સૂત્રાચાર સાથે એક જ માંગ, આચાર્ય તરીકે પણ વનરાજસિંહ આ જ શાળામાં ફરજ બજાવે તે વિદ્યાર્થીઓની માંગ છે. અને ગુરુવાર સુધીની તેમની એક મોહલત છે કે ગુરુવાર સુધીની અંદર જ્યાં નિર્ણય આવે કે ન આવે ત્યાં સુધી તેઓ આંદોલન યથાવત રાખશે અને ભૂખ હડતાલ પર બેસે. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે છેલ્લી માહિતી મળે છે કે વનરાજસિંહ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુવાર સુધીનો સમય આપી અને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો યોગ્ય નિર્ણય લેવા માટે એક હાલ અત્યારે હડતાલ મોકૂફ રાખવા સમજાવેલ અને હાલ હડતાલ મોકૂફ રાખેલ છે. પણ વાત છે ગુરુવારની કે શુક્રવારની નહીં, વાત છે વિદ્યાર્થીઓ અને શિક્ષકના એક પ્રેમની, વાત છે ગુરુ અને શિક્ષકના આ વાતની. ભાગ્ય જ દેખાતા દ્રશ્યો રાણપુરની આ જન્મભૂમિ સ્કૂલના પણ હાલના સમયની અંદર જોવા મળે છે. માત્ર ને માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓનો વિવાદ, ત્યારે રાણપુરની આ જન્મભૂમિ સ્કૂલના આ શિક્ષક કહી શકાય કે આજના સમયનું એક ઉદાહરણ કહી શકાય. અહેવાલભાઈ વિપુલ લુહાર, રાણપુર. આજે તમે ભૂખ હડતાલ ઉપર બેઠા છે, શું તમારો પ્રશ્ન છે? જે અમારા વર્ષો સુધી વનરાજસિંહ ચાવડા તરીકે અમારા જે હાઈસ્કૂલમાં શૈક્ષણિક કાર્યની સેવા આપે છે તે અમે બદલી કરાવવા ઈચ્છે છે, પરંતુ અમે એમના વિરોધ કરીએ છીએ અને અમે એ લીધે આ હડતાલ ઉપર બેઠા છીએ. શું તમારો પ્રશ્ન છે? સાહેબની બદલી થઈ છે તો તમે શું કેવા કાર્યક્રમો કરો? સાહેબની બદલી થાય છે, અમે એમને જવા દેવા માંગતા નથી અને અમે એમને એને હાઈસ્કૂલમાં જ્યાં સુધી હાઈસ્કૂલમાં એમ નહીં કે હું હાઈસ્કૂલનો આચાર્ય બનીશ ત્યાં સુધી અમે ગુરુવાર સુધી આ સ્કૂલ નહીં ખોલવા દઈએ અને અમારું શૈક્ષણિક કાર્ય અમે બંધ રાખીશું. હા, એમાં તો એવું છે સાહેબ, કે અત્યારે આચાર્યની ભરતી આવી છે અને આચાર્યની ભરતી આવી હોવાથી મારા ગામ વતન એટલે કે ખસ ગામની અંદર પણ આચાર્યની જગ્યા ખાલી છે અને ગામ લોકો એવું ઈચ્છે છે કે તમે ગામની અંદર આવો. અમારા ગામની હાઈસ્કૂલની પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને એમને મારી ઉપર વિશ્વાસ છે કદાચ તમે આવો તો આ સ્કૂલ જે છે એ બચી શકશે અને એનો કંઈક વિકાસ થઈ શકશે અને એ માટે થઈ હું અહીંથી બદલી કરી અને મારા વતન ખસ ગામની અંદર જવા માગુ છું અને આ વિદ્યાર્થીઓને આજે ખબર પડી છે એના કારણે વિદ્યાર્થીઓ આ રીતે હડતાળ ઉપર બેઠા હોય કે જે કરી રહ્યા મને કાંઈ ખબર નથી, પણ વિદ્યાર્થીઓને કદાચ મારી પ્રત્યે કાંઈ લાગણી હશે એ મને કંઈક દેખાય છે એમાં. મારો જીવ રેડી અને પાળી પોષે છે અને હવે હું મારા વતનમાં એવું ઈચ્છું છું મારા વતનમાં જાય અને ત્યાં મારી સંસ્થા અને અમારા ગામના બાળકો માટે કંઈક કરું. 17 વર્ષ સુધી મેં અહીંયા રાણપુરને સેવા આપી છે. મારી સામે બે વિકલ્પ છે, એ વિકલ્પની અંદર એક ખસ છે અને બીજું જન્મભૂમિ છે. પણ સાહેબ, અમુક વિદ્યાર્થીઓને ખબર પડી કે વનરાજ સરની બદલી થઈ છે અને અમુક વિદ્યાર્થીઓ રોતા હતા પણ તેવું પણ સામે આવ્યું છે, તો તેવા વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગો? હવે એ તો કદાચ મારું કર્મ બોલતું હોય છે, નહીંતર અત્યારે ઘણા શિક્ષકો જતા હોય તો કોઈ યાદ પણ કરતું નથી. મેં કંઈક કર્યું હશે જો સાચી નિષ્ઠાથી અને બાળકોને મારા
પોતાના સંતાનની જેમ મેં ભણાવ્યા છે, કદાચ એનું આ બધા જ અમારા શિક્ષકો ભણાવે છે, પણ કંઈક મેં કંઈક કર્યું હશે એમના માટે, તો આ એમની લાગણી દેખાય છે અને એ રડે છે, સ્વાભાવિક છે. અને હું તો અત્યારે એવું કહું, મારી પરિસ્થિતિ એની સાથે તો હું ન જોડી શકું, પણ જેમ કૃષ્ણને ગોકુલ છોડીને મથુરામાં જવાનું હતું એવી પોઝિશન અત્યારે મારા માટે છે. હું પણ આ સ્ટાફને, મારા વિદ્યાર્થીઓને, આ સંસ્થાને ભૂલી શકું એવી પરિસ્થિતિ નથી, અને સામે મારે મારા વતનમાં જવાનું છે. સાહેબ, સંચાલક દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે 900 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અત્યારે, તો શું કહેશો તમે? હવે એ તો કંઈ, હું જઈશ તો આ સંસ્થાને કંઈ થઈશ, નુકસાન થશે કે કંઈ આ સંસ્થાને તકલીફ પડશે એવું તો ન બને, કારણ કે બધા મારી જેવા જ તે હોનહાર બધા શિક્ષકો અહીંયા છે, અને બધાની રાહબરી નીચે અમારા કેળવણી મંડળ, અમારા પ્રમુખ શ્રી મુકુંદ કાકા, તમામ જે કમિટીના મેમ્બર અને બધાની ખૂબ હૂંફ છે આ સંસ્થા ઉપર, અને એ સંસ્થા ફળે ફૂલશે તેવી હું હંમેશા હૃદયથી આશા રાખું છું. કારણ કે વનરાજભાઈ હોય તો જ આ સંસ્થા ચાલી શકે એવું નથી, બીજા પણ વનરાજભાઈ મળી રહેશે આ સંસ્થાને. વિદ્યાર્થીઓની માંગણી છે કે વનરાજભાઈ જબ તક સુરત ચાંદ રહેગા જબ તક વનરાજભાઈ કા નામ રહેગા, એવા સૂત્રો પુકારે છે, તમે શું કહો? હવે એ તો એમની લાગણી, હું એના વિશે તો શું કહી શકું, મારા તો એના માટે બીજું કંઈ નથી. એમની લાગણી જોઈને મારી આંખોમાં પણ આંસુ સરે, બીજું તો હું શું કરી. અહીંના વિદ્યાર્થીઓના ભવિષ્ય વખત તમે કંઈ ચિંતા નથી કરતા? નહીં, મેં ચિંતા, હું ચિંતિત જ છું, સતત હું ચિંતિત છું એમના માટે જ તે.